નમસ્તે દમયંતીબેન, તમને જે છે એ વાની સમસ્યા કેટલા સમયથી હતી? સર, મને 2 વર્ષથી લગભગ છેલ્લા 2021થી મને વાની તકલીફ હતી. એમાં જે છે એ શું શું થતું, જેમ કે બધા સાંધા દુખતા, શરીર જકડાતું, શું શું થતું? સાંધા મીન્સ કે બહુ તકલીફ હતી. સવારમાં ઉઠું તો શરીર એટલું જકડાઈ જાય તો કંઈ કામ પણ ન થાય ઘરના, અને બેસવા ઉઠવામાં પણ બહુ તકલીફ પડતી એમ. બરાબર. અને તમે જે કોઈ પણ દવા લેતા તો તમને દુખાવાની ગોળી ખાવી પડતી? હા, બહુ અતિ તકલીફ થતી તો હું દુખાવાની ગોળી લેતી, પણ એનાથી મને લગભગ 8 કલાક જેટલો આરામ રહે, પછી પાછું એ જ પોઝિશનમાં થઈ જતું એમ. આપણી બેન અત્યારે જે છે 1 મહિનાની તમે રેગ્યુલર દવા કરીને પંચકર્મ ટ્રીટમેન્ટ કરાવી, એનાથી તમને અત્યારે કેટલી રાહત લાગે છે? 1 મહિનામાં મને 50-60% આરામ થઈ ગયો છે. સતત મને નવેમ્બર મહિનાથી તાવ શરીરમાંથી જતો જ નહોતો એમ. શરીરમાં દુખાવો તો ઠીક, પણ તાવ ઉતરે નહીં અને મને કાંઈ ગમતું જ નહીં એમ. અને આજે હું બરાબર છું. આજે મને ચાલવામાં તકલીફ નથી પડતી, બેસવામાં ઉઠવામાં થોડું સારું થયું છે, અને આ દવા મને બહુ જ માફક આવી ગઈ છે. મને બહુ સારું લાગે છે. હવે તમને બીજી કોઈ પેઇન કિલર કે બીજી કોઈ ગોળી લેવાની જરૂર નથી પડતી? ના ના, બીજી કાંઈ ગોળી લેવાની જરૂર નથી પડતી. સંપૂર્ણ આયુર્વેદિક સારવાર તમે કરો છો? હા, સંપૂર્ણ આયુર્વેદિક સારવાર. તમે વાના દર્દીને શું કહેવા માંગશો બેન? હું વાના દર્દીને તો એટલું જ કહું છું કે તમે જો વાથી પીડાતા હોય, ગુજરાતના કોઈ પણ જગ્યાએ હોય, તમે આ વિશાલભાઈ પંડ્યા સાહેબનો વિડીયો જુઓ, યુટ્યુબ ઉપર એમનો આવે છે, અને તમે એક વખત અહીંની મુલાકાત લો. હું પણ એમનો વિડીયો જોઈને જ આવી છું, કારણ કે હું પણ એમને કાંઈ ઓળખતી નથી. બરાબર. મેં પણ યુટ્યુબ ઉપર વિડીયો જોયો હતો, અને એ વિડીયોના આધારે હું આ હોસ્પિટલમાં આવી છું. મને એમ થયું કે મટે તો સારું, 15 દિવસ આપણે ટ્રીટમેન્ટ તો લઈએ, પણ મને તો 15 દિવસમાં એટલો રાહત થઈ ગયો ને, તો પછી મને એમ જ થયું કે મને અહીંયાથી દવા ચાલુ રાખવી છે એમ. ધન્યવાદ બેન. થેન્ક યુ સાહેબ.